नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेश भाई खानला श्री सनफ्लावर विद्यालय खोलड़ियाद वते आप सबनु हार्दिक स्वागत करू छू। आजे मित्रों आपणे धोरण 9 विषय गुजराती एनी अंदर आपणो पाठ छे बीजो पाठ, जे पाठनुं नाम छे चोरी अने प्रायश्चित। शुं छे पाठनुं नाम? चोरी अने प्रायश्चित। आ पाठनो साहित्य प्रकार आत्मकथा अंश छे। शुं छे? आत्मकथा अंश छे। आ पाठना लेखक तो के आ पाठना लेखक आपड़ा राष्ट्रपिता महात्मा गांधीजी छे। कोण छे? आपड़ा राष्ट्रपिता महात्मा गांधीजी छे के जेमनुं नाम मोहनदास करमचंद गांधी छे। शुं छे आखुं नाम? मोहनदास करमचंद गांधी। तमे गांधीजी विशे बधा सारी रीते जाणो छो, એટલે આ મહાત્મા ગાંધીજીએ જે આ પાઠ લખ્યો છે એ પાઠ પોતાની જે લખેલી સત્યાગ્રહ છે, એટલે કે સત્યાગ્રહના પ્રયોગોમાંથી આ પાઠ લેવામાં આવેલો છે। કેમાં લીધો છે આ પાઠ? છે એ સત્યાગ્રહના જે પ્રયોગો છે એમને લખેલું પુસ્તક, એ પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવેલો છે। હવે આપણા જે લેખક છે એ લેખકને કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો કે બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા અને ગાંધીજી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મહાત્મા ગાંધીજીનો જન્મ 2/10/1869 પોરબંદરમાં થયો હતો। ક્યાં થયો હતો? તો કે પોરબંદરની અંદર તેમનો જન્મ થયો હતો। તેમનું અવસાન 30/1/1948 અને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા પુસ્તકો છે એ પુસ્તકો લખેલા છે। તો એ પુસ્તકોની અંદર છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળપ્રભાત, સત્યના પ્રયોગો આ તેમણે લખેલા છે। હવે આ ઉપરાંત મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા એવા પુસ્તકો છે કે જેમની આત્મકથા, મારી હકીકત, સત્યના પ્રયોગો આવા જે પુસ્તકો છે એમણે પોતાના જીવન દરમિયાન લખ્યા છે અને જે મનુષ્યને ઉપયોગી થાય એવા તે પુસ્તકો છે। હવે જે આપણો પાઠ છે બીજો, ચોરી અને પ્રાયશ્ચિત, એ પાઠ આપણે હવે જોઈએ છીએ, એટલે તે પાઠ શરૂ કરીએ છીએ। એની પહેલાં પોતાની પાસે દરેક વિદ્યાર્થી છે એ પાઠ્યપુસ્તક રાખે જેથી કરીને એ પાઠ સમજવામાં સરળતા પડે। આપણે જોઈએ છીએ પાઠ બીજો, ચોરી અને પ્રાયશ્ચિત, જેના લેખક છે ગાંધીજી। પ્રસ્તાવના પહેલે લઈએ છીએ કે બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો। ક્યાં થયો હતો? ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી, તે પણ પોરબંદર રાજ્યના દિવાન હતા। કોણ? મહાત્મા ગાંધીજી છે એમના પિતાજી કરમચંદ ગાંધી, જે પોરબંદર છે એ રાજ્યના દિવાન હતા। તેમની માતાનું નામ પુત્રીબાઈ હતું અને તેમનો અભ્યાસ પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં તેઓએ રહી અને પોતાનો જે અભ્યાસ છે એ પૂર્ણ કર્યો હતો। તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી। દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું। તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષામાં અનુવાદ થયા છે। મેં તો વાત કરી એમણે કે મહાત્મા ગાંધીજીએ લખેલો પોતાની જે આત્મકથા છે સત્યના પ્રયોગો, એ સત્યના પ્રયોગો જે આત્મકથા છે તે અનેક ભાષાની અંદર ટ્રાન્સલેશન એટલે કે એનું અનુવાદ કરવામાં આવેલું છે। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળપ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે। તેમણે હજારો પત્રો લખેલા છે। કેટલા લેખા છે? હજારો પત્રો તેમણે લખેલા છે। ગાંધીજીનો અક્ષર દેહ
ग्रंथ श्रेणी में तेमना लखाणों संग्रहेला है। जो खास ध्यान रखो कि आ प्रश्न वारंवार पूछाय कयो के गांधीजी छे ए गांधीजीनो अक्षर दे ग्रंथ श्रेणी तेमना लखाणों में संग्रहेलो छे। हवे जे आपणो पाठ छे एनो विषय वस्तु जोईए छे। गांधीजीनी आत्मकथा सत्यना प्रयोगोमांथी लेवायेलो आ प्रसंग गांधीजीनी निर्भीकता प्रायश्चित करवानी प्रामाणिकतानी धोतक छे। के महात्मा गांधीजी छे એ ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન જે પણ પ્રસંગો એની સાથે બનેલી ઘટનાઓ એ ઘટનાઓને નિર્ભીકતાથી અને પ્રાયશ્ચિત એટલે કે જે ભૂલ કરી છે એનો પસ્તાવો કરવાની પ્રામાણિકતા પોતે પોતાની પ્રામાણિકતાથી તે પોતે પોતાના પિતાજી પાસે માફી માગી લે છે। પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી તેમના કડામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે। કે પોતે પ્રામાણિક છે, ચોરી કરી છે, છતાં પણ ચોરી કર્યાનો ગુનો પોતે સ્વીકારી લે છે। આટલી ગાંધીજીની પ્રામાણિકતા છે અને એ પણ પોતે સ્વીકારે છે। આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પ્રાયશ્ચિત થાય છે, પસ્તાવો થાય છે કે મેં આ ભૂલ કરી છે એટલે આ ભૂલ મારે સ્વીકારવી પડે, એટલે પોતે પ્રામાણિક બની અને એ ભૂલ સ્વીકારે છે। તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખી એની નિખાલસ કબૂલાત કરે છે। પિતાજીને પત્ર લખે છે અને લખીને જાણ કરે છે કે પિતાજી આ ચોરી મેં મારી જાતે કરી છે, એ હું સ્વીકારું છું। ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે। પિતાજીને ગર્વ થાય છે કે આજે મારો દીકરો અને એ દીકરાએ ભૂલ કરી છે, છતાં એ ભૂલ પોતે સ્વીકારે છે અને એ સ્વીકારે એટલે પિતાજીને આનંદ થયો। તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળ્યો। આ ભૂલમાંથી મહાત્મા ગાંધીજી છે એ સત્યના માર્ગે ચાલ્યા અને સત્યનું આચરણ કરવા લાગ્યા અને એમનો બીજો માર્ગ અહિંસાનો અને એ અહિંસાના માર્ગે આગળ વધ્યા। પ્રાયશ્ચિત કેટલું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે। માણસ ભૂલ કરે અને ભૂલ કર્યા પછી એમાંથી શીખે અને શીખા પછી પોતાની ભૂલનો સ્વીકાર કરે એનું નામ પ્રાયશ્ચિત। એટલે ગાંધીજીએ ભૂલ કરી, પિતાજી આગળ માફી માગી એટલે એને એનું પ્રાયશ્ચિત કર્યું એટલે એ મનુષ્ય પોતાની ભૂલમાંથી જ શીખે છે। ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા। અને ગાંધીજી આપણને એ બોધ આપવા માગે છે કે માણસ છે, માણસને માત્ર ભૂલને પાત્ર, મનુષ્ય હોય તો એનાથી ભૂલ થાય, કોઈ પણ વ્યક્તિ કામ કરે તો કામ કરતાં ભૂલ થાય, પણ ભૂલ થાય છે તો એ ભૂલ સ્વીકારવી પડે। જેમ ગાંધીજીએ ભૂલ સ્વીકારી એમ આપણે જો ભૂલ સ્વીકારવી ને તો આપણે પણ ગાંધીજીની જેમ મહાન વ્યક્તિ બની શકીએ। અને જો મહાત્મા ગાંધીજી મહાત્મા બની ગયા કે જેને આપણે રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખીએ છીએ અને મહાત્મા ગાંધીજી તરીકે પણ ઓળખીએ છીએ એમ એ મહાન બની ગયા। હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ, અંદર ધ્યાન આપજો। મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ હતો। કોણ કહે છે? મહાત્મા ગાંધીજી છે, એમને લખેલી સત્યના પ્રયોગો આત્મકથા છે, એમાંથી આ પાઠ લીધો છે અને એમાં લખે છે ગાંધીજી કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ હતો। હવે આવો કંઈ શોખ હોય? આ ટેવ કેવી કહેવાય? ખરાબમાં ખરાબ ટેવ કહે। અને આપણે પણ ભારત કહે છે કે ધૂમ્રપાન છે એ હાનિકારક છે, વ્યસન બનવું નહીં, વ્યસન ક્યારે કરવું નહીં। એટલે ગાંધીજી કહે છે કે મને બીડી પીવાનો શોખ હતો, શોખ એટલે ઈચ્છા। અમારી પાસે પૈસા ન મળે બીડી પીવામાં કાંઈ ફાયદો છે? અગર તો એની ગંધમાં મજા છે, એવું તો અમે બેમાંથી એકેને નહોતું લાગ્યું। શું કહે છે કે બીડી પીવીને એ કંઈ શોખ હોય અને એ બીડી પીવાથી આપણને કંઈ ફાયદો થવાનો નથી, એટલે એની ગાંધીજી કહે છે કે એની જે ગંધ છે ને કે ધુમાડો કાઢવો અને બીડી પીધા પછી એના ધુમાડા જે ગળાની અંદર જાય અને એ જે ગંધ છે એ અમને મજા આવતી હતી, એટલા માટે અમે એ બીડી પીતા હતા અને એમાં અમે બે જણા હતા અને બેયને જે આ શોખ છે એ શોખ બહુ સારો લાગ્યો, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગ્યું। ગાંધી કે બીડી પીવી તેમાંથી ગંધ આવે પણ ગંધ અમને ગમતી નહીં,
પણ જે ગરામાં જાય અને પછી ધુમાડા જે નાકમાંથી ને મોઢામાંથી કાઢીએ છીએ ને એની અમને મજા આવતી હતી અને સારું લાગતું હતું. એટલા માટે અમે એ ધુમાડા કાઢતા હતા અને એ ધુમાડાનો રસ અમે લેતા હતા. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી. કોને ટેવ હતી? પોતાના જે કાકા છે ને એ કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. કારણ કે આપણે સ્વાભાવિક છીએ અને આપણે પણ સાંભળેલું છે કે જ્યારે માતા પિતા બીડી પીતા હોય ત્યારે દીકરાઓ એ સામે જોતા હોય તો દીકરાઓ પણ પિતાનું અનુકરણ કરે છે. અને એમાંય જો બીડીના ઠૂઠા કે બીડી ક્યાંક ભાળી જાય તો એ બીડીના ઠૂઠા ગોતી અને પિતાજી જેવી નકલ કરવાનું કાર્ય કરે છે. એટલે કાકા બીડી પીતા હતા અને એ બીડી પીતા જોઈ ગાંધીજી કહે છે અમને પણ બીડી પીવાનો શોખ થયો અને અમે પણ એમની જેમ જ જે બીડી છે એ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. શું કહે છે કે બીડી પીવા માટે પૈસા તો જોઈએ ને, અને એ સમયની અંદર પૈસા તો કંઈ હતા નહીં માણસ પાસે. એટલે ગાંધીજી કહે છે કે અમારી પાસે પૈસા નહીં એટલે અમે શું કરતા હતા, કાકા જે બીડી પીવે ને એ બીડીના ઠૂઠા છે એ ઠૂઠા અમે ચોરી અને પીતા હતા. જો બીડીના ઠૂઠા એટલે જે પીધેલી બીડી છે તેનો અડધો ભાગ એટલે કે ઠૂઠા એ અમે પીતા હતા. પણ ઠૂઠા કંઈ હરેક વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડો ન નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પડી ને અમે બીડી ખરીદતા થયા. ગાંધીજી કહે છે કે અમને પૈસા નહોતા મળતા, દરેક વખતે પૈસા ગોતવા હોય તો પૈસા મળે ખરા. જો શબ્દ આપ્યો છે હર વખતે, શું આપ્યું છે? હર વખતે, તેનો અર્થ થાય છે દરેક વખતે. પૈસા કંઈ મળે નહીં એટલે બહુ જાજો ધુમાડો જે ઠૂઠા પીવી છીએ એમાંથી ધુમાડો નીકળે નહીં. એટલે એમના મનમાં ઈચ્છા થઈ કે ચાકર એટલે નોકર, શું થાય છે? ચાકર એટલે નોકર, એટલે નોકરના ખીચામાં પૈસા અને એ દોકડા. દોકડા એટલે પહેલાંના સમયમાં એક જૂનો સિક્કો આવતો હતો. શું આવતો હતો? પહેલાંના સમયના અંદર આપણે જ્યારે વડીલો હોય ને આપણે દોકડો શબ્દ બોલીએ અને એને આપણે આજે રૂપિયો કહીએ છીએ. એ દોકડા એટલે કે જૂનો સિક્કો તે એમને હોય અને તેમાંથી વચ્ચે વચ્ચે ક્યારેક સમય મળે ત્યારે એકાદો સિક્કો કાઢી લેવી એટલે વડીલને ખબર પડે નહીં અને એ પૈસા ચોરી અને એમાંથી અમે બીડી ખરીદતા હતા અને એ બીડી લઈ અને અમે શાંતિપૂર્વક પીતા હતા. પણ એને સંગરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. સંગરવી એટલે સાચવવી. બીડી જે ચોરી લઈએ એ બીડી ચોર્યા પછી અમે બીડીને સાચવી ક્યાં એ અમારા મિત્રોની અંદર પ્રશ્ન થયો. સવાલ એટલે પ્રશ્ન થયો. વડીલોને દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી, કારણ કે વડીલો સામે જો બીડી પીવી તો વડીલો આપણને ભારે અને આપણને મારે. એટલે એ બીકે અમે બીડી છે એ સંતાડીને રાખતા હતા. જેમ તેમ કરી બે ચાર દોકડા ચોરી અને થોડા અઠવાડિયા ચાલ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ, તેનું નામ તો ભૂલી ગયો છું, થાય છે કે તેને ડારકી બીડીની જેમ સરગે છે. ગાંધીજી છે અને એમના મિત્રો વડીલો પાસેથી એવું એમને સાંભળેલું કે બીડી જેમ પીવો છો ને એની જેમ જ એક છોડ છે અને એ છોડની ડારકીઓ કાપી લો અને એ ડારકીઓને તમે સરગાવો ને તો એ બીડીની જેવો જ એનો સ્વાદ આવે છે. અને એ જ્યારે બીડી પીવો તો એ બીડી પીવો ત્યારે એમાંથી જે બીડી પીવી છે એની જેવો જ રસ અને એવો જ સ્વાદ એ છોડની જે ડારકી છે એ પીવાથી થાય છે. પણ અમને સંતોષ ન થયો. લેખક કહે છે એ પણ પ્રયત્ન કરી લીધો ગાંધીજી કહે છે, પણ છતાંય જે બીડી જેવો સ્વાદ એવો રસ અને એવા જે ધુમાડા નીકળવા જોઈએ એવા ધુમાડો એમાંથી નીકળ્યા નહીં. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. શું કહે છે? એમાંથી અમને સંતોષ ન થયો પણ અમારી પરાધીનતા, પરાધીનતાનો અર્થ થાય છે લાચારી. શું થાય છે? પરાધીનતા.
પાછી અમારી જે પરિસ્થિતિ હતી લાચારી એ અમારે કરવી પડી, બીજાની પાસેથી પૈસા ચોરવા, બીડી માગવી એ પાછી અમારી લાચારી થઈ પડી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. શું કહે છે ગાંધીજી? કે વડીલોની આજ્ઞાનું માન રાખવું, એમને ક્યારેક અમને જો બીડી પીતા ભારી ન જાય એનું પણ ધ્યાન રાખવું, આવી નાની નાની બાબતો છે એ અમને દુઃખ લાગવા લાગ્યું. અને આ પરિસ્થિતિ જોઈ અમે કંટાળી ગયા અને જેથી અમે નક્કી કર્યો કે અમે આપઘાત કરવો છે. આપઘાતનો અર્થ થાય છે આત્મહત્યા કરવી. શું થાય છે? આપઘાત, આત્મહત્યા. ગાંધીજી કહે છે કે અમે નક્કી કરી નાખ્યું કે આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, એની કરતાં પોતે આત્મહત્યા કરી લેવી. પણ આપઘાત કઈ રીતે કરવું? પ્રશ્ન પાછો જો ગાંધીજી કહે છે કે આપઘાત મૃત્યુ પામવું છે, પણ એ મૃત્યુ કે સીધું પામી જાય એ પણ કેવી રીતના કરવું એ વિચાર આવ્યો. ક્યારેક કોઈ મિત્રે કીધું કે ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. શું કહે છે? ધતુરાના. મિત્રો, પહેલાંના સમયની અંદર વાડી હોય ખેતર, અને ખેતરના શેઢે ધતુરો ઉગે અને એ ધતુરાની ઉપર ઝીંડવા આવે. જેમ આપણે કપાસ જોવો છો ને, અને કપાસની ઉપર જેમ ઝીંડવા આવે છે ને, એમ ધતુરાના છોડ હોય અને એ ધતુરાના છોડની ઉપર ઝીંડવા આવે અને એ ઝીંડવા ખાય તો માણસનું મૃત્યુ થાય. ગાંધીજી કહે છે આવું અમે ક્યારેક વડીલો પાસેથી સાંભળેલું છે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. ક્યાં ગયા? વગડો એટલે વન, જંગલ. ક્યાં ગયા? વગડામાં. જંગલ પણ થાય અને વન પણ થાય એટલે ગાંધીજીને વિશ્વાસ બેઠો કે હવે આપણે બે મિત્રો એ જઈએ અને જંગલમાં જઈ અને આ જે ધતુરાના છોડ છે એ છોડ ઉપરથી જે ઝીંડવા છે એ ઉતારીને આવી અને એ ખાવી તો આપણે મૃત્યુ પામી. એટલે ગાંધીજી અને એમના મિત્ર એ વન તરફ આગળ વધ્યા. સંધ્યાનો સમય શોધ્યો, કેદારજી મંદિરે દીપ મારા અને ઘી ચડાવ્યું, દર્શન કર્યા ને એકાંત શોધ્યો. ધતુરાના જે છોડ છે એની ઉપરથી પોતે ઝીંડવા લઈ આવ્યા તો ખરા. સાંજનો સમય થયો, ગામને પાદર પહોંચ્યા. મંદિર છે કેદારજી મંદિર, એની અંદર પહોંચ્યા તો ત્યાં જે પૂજારી છે એ દીપમારાની અંદર ઘી પૂરે છે અને દર્શન કર્યા અને એકાંતનો માર્ગ શોધ્યો કે મૃત્યુ તો પામવું છે તો મૃત્યુ પામવા માટે એકાંત રસ્તો તો જોઈએ ને, સુમસાન જગ્યા તો હોય છે ને, ના કહો ભાઈ દે તો પકડે આપણને. એટલે એવો એમને એકાંત રસ્તો શોધ્યો, પણ ઝેર ખાવાની હિંમત ન ચાલી. રસ્તો પણ ગયો, રસ્તો અને માર્ગ પણ ગયો, પણ છતાંય જે ઝીંડવા છે એટલે કે ધતુરાના છોડના ઝીંડવા એ ખાવાની બંને મિત્રોને હિંમત ચાલી નહીં. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ છે? પાછો ગાંધીજીને પ્રશ્ન થયો કે જો આપણે આ ઝીંડવા ધતુરાના ઝીંડવા છે એ ખાઈશું અને મૃત્યુ નહીં પામી અને અધવચ્ચે રહેશું તો શું, તો એનો લાભ આપણને શું થાય? એનો કોઈ ફાયદો નથી. એટલે પરાધીનતા ન ભોગવી છૂટ્યું, છતાં બે ચાર બી ખાધા, બીજા ખાવાની હિંમત ન ચાલી, બંને મોતથી ડર્યા અને રામજી મંદિરને જઈ દર્શન કરી અને શાંત થઈ જવું ને આપઘાત કરવાની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો કે આ બધું નથી કરવું, હવે આ બધું મૂકી દો. એકાદા બે ઝીંડવા છે એને ખાવાનો પ્રયત્ન કર્યો, પણ એનો સ્વાદ સારો લાગ્યો અને એમ થયું કે કદાચ મૃત્યુ નહીં પામવી તો. એટલે એ ડરથી બંને મિત્રોએ પોતાની જે બધી જ બાબત છે એ ઝીંડવાના છોડી અને ભગવાન રામજી જે મંદિર છે એ રામજીના દર્શન કરી અને ત્યાંથી શાંત મને અને આપઘાત કરવાની વાત ભૂલી ગઈ અને શાંતિથી બંને મિત્રો છે એ પોતે નક્કી કર્યું કે હવે મારે આ આપઘાત કરવાનો પ્રયત્ન કરવો નથી. એવો એમને નિર્ણય કર્યો. કોણે કર્યો? કે ગાંધીજી અને એમના બંને જે મિત્રો એ કાલે જ્યાં કે મૃત્યુ પામવા માટે એ મૃત્યુ પામવા એટલે કે આપઘાત કરવાનો પ્રયત્ન એમને છોડી દીધો છે. મિત્રો, આપણે જે આ પાઠ છે એ પાઠ આ લગી રાખીએ છીએ.